आपसो माताजी सानिध्य में रहेवानुं छे डोनेशन रूपे। माताजी पासे बधा हिसाब होय, गई काले मैं कीधेलुं पाटरा मां आए कहूं छूं कि मारी पासे 1 करोड़ रूपया होय अने हुं दान में क्या हारा कार्य में 1 लाख रूपया आपूं, एक मानस पासे खाली 100 रूपया होय ई 50 रूपया आपे तो मारा करता ई मोटो दातार छे। मैं 99 लाख राखी ने 1 लाख आप्या छे, ओलाए 50% आपी दीधा रवेची एनी नोंध करे छे, केना माथी केटलू आप्युं ने एनी एना पाहे नोंध छे। हा एवी भगवती छे, मां छे अने जगदंबाना नवला नोरताना अनुष्ठान धूप दीवा निवेद आठमना नोमना जे बधाय कर्या होय ए बधाय नो हे जोग माया हे शक्ति, अमारे वळतर मां काई नथी जोतो, सुख समृद्धि अने शांति देजो। पैसो तमे मेहनत करीने बधुं करी लेशो, अमारथी जे काई थाय एटलुं ने एमां रीधि सीधी तो मां देवानी छे, पण अमारा कुळनी आबरू कायमना माटे हाचवी लेजे। अमारा भाई बंधो, अमारा भेरू बंधो, अमारो परिवार, अमारा हेतु मित्रो, ए बधा हळी मळी रहीए बस, ए ए जगदंबा कृपा एवी करजे। अने बधाय शरूआत घरे थी करवी पड़े, पेला घरे बधा हंपीन रहता होय, पछी कुटुंब, पछी कुटुंब थी आगळ जाता गाम, पछी तालुको, पछी जिलो, पछी देश एक थाय। आपणे कुटुंबमां बहबहाटी बोलावता होय ने पछी के एक थई जाओ एक थई जाओ, तो कोक एम के तू धीरो रे, तू कुटुंबमां बहबहाटी बोलावे ने एक क्यांथी था, पेला तारा कुटुंबमां से ई बधुं भेळुं कर। એટલે એ ભગવતીની કૃપા હોય તો આ બધું થાય, અને કૃપા વગર ખોટું છે। કોકને કોકની આપણે કૃપા જોઈ જીવનમાં શાંતિથી જીવવું હોય તો, નકર કદાચ ગમે એટલા રૂપિયા કમાઈ જાય તોય હક ન હોય, આમ એનું શું કરવું। એટલે ભગવતી બધાય ઉપર કૃપા કરે અને બધાય ઉપર કાયમના માટે કૃપા વરહતી રહે। અને કોરોના કે એવું કઈ હવે કોઈને આવે નહીં અને બધા હફી અને રહે। હા અહીંયા સરસ મજાની શરૂઆતમાં જાહેરાત થઈ ગઈ છે, કાલે પણ પહેલી ગ્રુપમાંથી જાહેરાત થઈ હતી, આજે પણ થઈ છે। અમારે દેકાભાઈ ગઢવી છે ગાપા ગામથી, એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીયાથી આપણે વધાવવા જોઈએ, કારણ કે વાતું કરવી હેલી છે, આપવું બહુ અઘરું છે। એક લોભી શરૂઆતમાં એક સવૈયું યાદ આવ્યું એટલે વાત કરતો, પછી આગળ જતા હું દુહા છંદ બધે મોજ આવે એવી અમે બધી વાતો કરશું। એક લોભિયા ને સપનું આવ્યું, અને સપનું આવ્યું ને પછી હવારમાં જાગીને પછી એના મિત્ર ને વાત કરતો હતો, ઈ કે આજ સપનું બહુ ભયંકર આવ્યું, એટલે કે તો ખરો કેમ ભયંકર એટલે કેવું, એટલે કે બહુ ખરાબ આવ્યું, કે પણ શું આવ્યું એ વાત તો કર। અને પછી કવિએ સવિયો કીધો, એક સુમ પોતા ત્રણ સ્નેહી ને કેતો હતો, ભારે કરી કહું એક સાંભળ કહાની ને, ઈ કે એક કહાની કહું સાંભળ, બહુ ખરાબ ભયંકર સપનું આવ્યું મને। એક સુમ પોતા તણા સ્નેહી ને કેતો હતો, ભારે કરી કહું એક સાંભળ કહાની ને, સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો ને ખુશ કરી દીધો મને વાણીમાં વખાણી ને। આજ કે સપનું આવ્યું, સપનાની માલિકો થોડાક દોડ મિત્રો બધા ભેગા થઈ ગયા બરોબર ને બેઠા હતા, ને એમાં એક કવિ આવ્યો ને કવિ ને કવિતાઓનો ધોધ મીંડો વસૂટવા, ને એવી દુવાન છંદ ને એવી કવિતાઓ આવેલ, દનડા જાય કોઈ દી પાછા પાલવિશે નહીં, જેમ માછલી જળની માય વસૂટે કરથી વેરડા, અહીંયા કરણ હું ખોઈ ગયો ને રાવણ હું લઈ ગયો, નહીં કે મોજના તોરા મને છૂટી ગયા, એટલે સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો ને ખુશ કરી દીધો મને વાણીમાં વખાણી ને, ખુશ થઈને ખિસ્સામાંથી કાઢ્યો 1 રૂપિયો મેં, તાં તો પૂર્વના પૂન થકી જાગ્યો આંખ તાણીને, એ ખુશ થઈને સપનામાં ખિસ્સામાંથી જ્યાં રૂપિયો કાઢ્યો ત્યાં મારા બાપ દાદાના પૂન આડા આવી ગયા, તો હું નિંદ્ર ઉડી ગઈ, નકર દઈ દેત રૂપિયો સપનામાં, દઈ દેત રૂપિયો તો કુળને કલંક લાગત, અને હાય હાય હારી જાત સારી જિંદગાની, મેં એક સુમ પોતા તણા સ્નેહી ને કેતો હતો, ભારી કરી કહું એક સાંભળ કહાની ને, હવે સપનામાં દઈ દેત ને, ઈ કે એક તો અમારે પેઢીમાં કોઈ દીધું નથી પરંપરા તૂટત, અને માથે જતા ઈ કે ભવ હારી, હું ભવ હારી જાત, હવે એના માટે આ બધું દેવું ને હાજરી દેવી ને, આમાં તમે બધા બધા અગ્રણીઓ અમને ખબર છે ક્યાં ક્યાં બપોરે આવ્યું હોય ને, 1 વાગે આવ્યું હોય ને, 12 વાગે આવ્યું હોય ને, રાતે 12 વાગે આવીને, ઈ બધું ઈ બહુ મોટી વાત છે હા, કારણ કે એ બધે હાજરી દેવી ને, જો હું તમે કોઈ પણ માતાજીને દઈએ ને 1 લાખ રૂપિયા આપી દો ને અહીંયા 1 લાખ રૂપિયો, તો કદાચ તમે મહેનત કરો અથવા તો ભાઈ ગુહારા હોય ને માતાજીની કૃપા થાય પાછો કમાઈ જાઓ 1 લાખ રૂપિયો કમાઈ જાઓ, પણ તમે અહીં 2 કલાક 3 કલાક કે 1.5 કલાક કે 5 કલાક સમય આપી ગયા ને, એ પાછો નથી આવવાનો, એ બહુ મોટી વાત છે, એ તો માના માટે આવ્યા છો, હું અને તમે બધાય માં માટે આવ્યા છીએ। એક નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં, કલકત્તાની ધરતી અને હવારનો પોર, ઉગલી નદી ઉગલી ગંગા, અને ઈ ગંગાના ઘાટ ઉપર એક પુરુષ આયલો આવતો હતો, ધોતી પહેરેલી સફેદ લુગડા, એક હાથમાં ચાંદીથી મઢેલી લાકડી, એક હાથમાં ચાંદીનો લોટો, અને ગંગાજીમાંથી નીર લઈને હુરુજને અર્ઘ આપી અને પાછો વળ્યો એ માણસ, સંવેદના કોને કહેવાય, અને સંવેદના છે તો જ માનવતા છે,
અને એ પાછો વળ્યો એમાં એક ડોસીમાં પડ્યો પાંદડાનો પડ્યો એમાં થોડાક ચોખા માથે કંકુ એક ખોપારી એક પાવલી અને ઉભી ઉભી રોતી હતી ડોસી આજે પુરુષ જે હતો એમણે જોયું અરે આ ડોસી કેમ રોવે નજીક જઈને કીધું મારી કેમ રોવો છો ક્યાં હુઆ આપકો અને એને વાત કરી કે મારા પતિનું હરાજ કરવા માટે આવી છું હાવ ગરીબ મારી પાસે આટલા ચોખાના પાવલી સિવાય કઈ છે નહીં જે બ્રાહ્મણની પાસે જઈને કહું મારો હરાજ કરી દો એટલે કે ડોસી તારી પાસે કઈ છે નહીં એમનેમ કોઈ હરાજ ન થાય અને તેથી એને કીધું તું હું બ્રાહ્મણ છું જોજો સંવેદના કોને કહેવાય હું બ્રાહ્મણ છું લાવો મારી પૂરી વિધિ એમ ખરીદો આખે આખી શ્લોક બોલીને આખે આખી વિધિ કરી અને વિધિ પૂરી થઈ એટલે એ ચોખાને પાવલી આપ્યા એક હાથમાં જે લોટો હતો એ આ હાથમાં લાકડી આરે લઈ લીધો એક હાથમાં પડ્યો એમાં ચોખા હોપારી પાવલી અને કલકત્તાની બજારમાં એ માણસ પોતાના બંગલાનો વળાંક વળ્યો બંગલા બાજુ આવવા ત્યાં તો હેઠ કોક જોઈ ગયો હળી કાઢી સર આપકે હાથમાં એ ચાવલ એ ક્યાં હે સબ અને એણે કીધું કે એક ડોસીમાનું હરાજ કરીને આવું છું કે તમે તો કલકત્તાની કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છો તમારે હરાજ કરવાની શું જરૂર પડી અને તેથી એણે એ માણસે કીધું હતું કે પેલા હું બ્રાહ્મણનો દીકરો છું મારી ફરજ મારે ન ભૂલી જવાય હું બ્રાહ્મણ છું એટલે ડોસીને કોઈ હરાજ નહોતું કરતો ને હું કલકત્તાની મુખ્ય જે કોર્ટ છે એનો ન્યાયાધીશ પછી છું એની પહેલા બ્રાહ્મણ છું અને એનું નામ હતું આશુતોષ મુખર્જી અને એવડો મોટો જજ અને એ જજ તેથી ડોસીનું હરામણું કરવા માટે બેસી ગયો આને સંવેદના કહેવાય કે હું પેલા બ્રાહ્મણ છું એને એ ખબર હતી એવો જ પંડિત ઓમકારનાથ કુંભના મેળામાં આવેલા ને એવડો મોટો સંગીતકાર દુનિયામાં જેનું નામ જેના એક ખાલી ધૂન હારી વગાડી દે તો કરોડો રૂપિયા મળે દેશ વિદેશમાં એ પંડિત ઓમકારનાથ કુંભના મેળામાં વાયલા જાય અને એ વખતે તો હવે મોબાઈલ ને બધું વધારે આવી ગયું નકર વિડિયા એટલે કોઈ જોઈ જ નહીં આમ બધાને ખબર રેડિયો ઉપર બધા સાંભળતા હોય પણ જોઈને કોઈ ઓળખે નહીં પંડિત ઓમકારનાથને એ કુંભના મેળામાં જાય ને એમાં એક ભિખારી જેવો માણસ બેઠેલો અને દિલરૂબા પોતાની પાસે સંગીત હતું એ પાસે પણ આમ કરે પણ વાગે નહીં આંગળીઓમાં પાટા કુંભના મેળામાં ગળદીમાં કોકે પગ પગ હાથ ઉપર દઈ દીધો ને આંગળીયું સિપાઈ ગયું વાગે નહીં એટલે કોઈ કાંઈ આપે નહીં પંડિત ઓમકારનાથે આમ જોયું દિલરૂબા પીડ્યું હતું સંગીત વગાડવાનું પાસે બેસી ગયો એવડો મોટો માણસ અને મીંડા વગાડવા પણ એ પંડિત ઓમકારનાથના સૂરની શું એની તાકાત અને માણસ બધું ભેગું મીંડું થવા પણ એ વખતે વિડિયાને એટલું ખબર નહીં કે આ પંડિત ઓમકારનાથ છે પાસે મીંડા વગેરે એમ કાંઈ કોઈ માગવા વાળો છે પણ રૂપિયા એની ધૂન એવી રૂપિયાને ઢગલ્યા થયા એ આટલા રૂપિયા ભેળા થયા એ બધા વાળા ભિખારીને દઈ અને હાલતા થઈ ગયા હતા આને સંવેદના કહેવાય જે અંદરની સંવેદના મરી જાય માણસની બીજાના માટે કંઈ કરવાની પછી માણસમાં કાંઈ રહેતું નથી અને એ સંવેદના જ્યારે હોય ત્યારે ભગવતી ભેળિયાવાળી આવે એટલે મોગલ માટે ઉઠી ઉઠી